હેલો એવરીવન, વેલકમ ટુ અપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે આપણે ધોરણ 6માં વિષય વિજ્ઞાન ચેપ્ટર 8 શરીરના હલનચલન વિશે શીખીશું. આગળના વિડીયોમાં આપણે પ્રાણીઓના હલનચલન વિશે શીખી ગયા, તો આજે આપણે પક્ષીઓમાં હલનચલન, માછલીમાં હલનચલન અને સાપ કઈ રીતે ગતિ કરે છે તેના વિશે શીખીશું. આજે આપણે પક્ષીઓમાં હલનચલન કઈ રીતે થાય છે તેના વિશે જોઈએ. જુઓ, અહીં તમે પક્ષીઓનું હાડપિંજર જોઈ શકો છો. આ છે પક્ષીનું કંકાલ તંત્ર. જુઓ પક્ષીઓ, તમે તમારા ઘરની આજુબાજુ પક્ષીઓને હવામાં ઉડતા જોયા હશે, જમીન પર ચાલતા જોયા જ હશે. પક્ષીઓ કઈ રીતે ગતિ કરે છે, કઈ રીતે હલનચલન કરે છે તેના વિશે આજે આપણે જોઈએ. પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે. જુઓ, બતક અને હંસ જેવા પક્ષીઓ છે એ તમે પાણીમાં તરતા જોયા હશે. પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. પક્ષીઓ જ ઉડી શકે છે. જો આપણે હવામાં ઉડી શકતા નથી. તેના હાડકા છિદ્રિષ્ટ અને હલકા હોય છે. એના હાડકા કેવા હોય છે? છિદ્રિષ્ટ અને હલકા હોય છે. પશ્વ ઉપાંગના હાડકા ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે. કયા હાડકા ચાલવા અને બેસવા માટે અનુકૂલિત હોય? પશ્વ ઉપાંગના હાડકા. અગ્ર ઉપાંગનો અસ્થિભાગ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે. કોણ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે? અગ્ર ઉપાંગનો અસ્થિભાગ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે. ખભાના હાડકા મજબૂત હોય છે. કયા હાડકા મજબૂત હોય? ખભાના હાડકા મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે. ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા કોણ રૂપાંતરિત થયેલું? છાતીના અસ્થિઓ. અને પાંખોને ઉપર નીચે કરવામાં પણ કોણ મદદરૂપ થાય? છાતીના અસ્થિઓ જ મદદરૂપ થાય છે. તેનું શરીર ધારારેખીય રચનાવાળું બનેલું હોય છે, જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે. આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે. જુઓ, આપણે પક્ષીઓના હલનચલન વિશે શીખી ગયા છીએ, તો હવે આપણે જોઈશું માછલીઓમાં હલનચલન. માછલીઓ કઈ રીતે ગતિ કરે છે તેના વિશે જોઈએ. બાળકો, તમે એક કાગળ લો અને કાગળની હોડી બનાવો. તમે કાગળની હોડી બનાવતા જ હશો અને તેને પાણીમાં તરવા મૂકતા હશે. જો અહીં તમે આ કાગળની હોડી જોઈ શકો છો, એને પાણીમાં તરવા મૂકી છે. તેના અણીવાળા છેડાથી, જો આ પાછળનો જે અણીવાળો છેડો છે તેનાથી એને ધક્કો મારો. એ પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે. તમે આ પ્રવૃત્તિ કરી જ હશે. તમે કાગળની હોડી બનાવો અને એને પાણીમાં તરવા મૂકો તો એ પાણીમાં સરળતાથી તરી જ શકે છે. તમે એ નોંધ્યું જ હશો કે કાગળની હોડી પાણીમાં સરળતાથી તરી શકે છે. એનો જે એની રચના હોય છે, એની રચના માછલીની રચના જેવી હોય છે. તમે નોંધ્યું હશે કે તેનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે. જુઓ, અહીં તમે આ માછલીઓને જોઈ શકો છો. માછલીનો આકાર જે તમે હોડી બનાવેલી એવો જ તમે અહીં જોઈ શકો છો. માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે. શરીરની આવી રચના શું કહેવાય? ધારારેખીય રચના કહેવાય. શું હોય છે માછલીમાં? શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે. જુઓ, તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, આ શીર્ષ છે અને આ પૂંછડી છે. એનો આ મધ્ય ભાગ જુઓ, આ મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર છે. તો આ જ રચનાને આપણે શું કહીએ? ધારારેખીય રચના કહીએ છીએ. તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીંથી તહીં ધકેલાઈ જાય છે. માછલી જ્યારે પાણીમાં તરે છે ત્યારે એની જે વિશિષ્ટ રચના હોય છે, ત્યારે પાણીને તમે એ તરે છે ત્યારે હલતું જુઓ છો, તો એ પાણીને અહીંથી તહીં ધક્કો મારે છે અને એ ધક્કાના લીધે પાણી આજુબાજુ હલે છે અને એ આગળની તરફ સરળતાથી પાણીમાં
વધી શકે છે અને તરી શકે છે. માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. માછલીના હાડકા દળ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે. જ્યારે માછલી તરે છે ત્યારે શરીરનો ભાગ, જે અગ્રભાગ હોય છે, એ એક બાજુ વળે છે અને એની પાછળની પૂંછડી હોય છે એ એનાથી વિપરીત દિશામાં વળે છે. જુઓ, પૂંછડી વિપરીત દિશામાં વળે છે. જે આગળનો ભાગ હોય છે તે એક દિશામાં અને એની પૂંછડી એનાથી વિરુદ્ધ દિશામાં વળે છે. શરીરને વાળીને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. તેનાથી એના શરીરમાં એક ધક્કો લાગે છે અને ધક્કો લાગે છે એટલે એ આગળની તરફ ગતિ કરે છે અને આગળની તરફ ખસે છે. એટલે એ આગળની તરફ ધક્કો લાગવાથી આગળ પાણીમાં તરી શકે છે. આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે. માછલીના મીનપક્ષ આ કાર્યમાં મદદરૂપ થાય છે. મીનપક્ષના લીધે એ પાણીમાં તરી શકે છે. માછલીના શરીર પર બીજા પણ મીનપક્ષ આવેલા હોય છે, જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે. મીનપક્ષો પાણીમાં સંતુલન બનાવી રાખવા અને દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે. તમે પિક્ચરમાં જોયા હશે મરજીવાને. મરજીવા જ્યારે દરિયામાં ડૂબકી મારે છે ત્યારે એ પગમાં કંઈક પહેરે છે. જે પહેરે છે એ જ હોય છે મીનપક્ષ જેવા ફ્લિપર પહેરે છે અને દરિયામાં ડૂબકી મારે છે. એ ફ્લિપર જ પહેરે છે, એનાથી એનું સંતુલન જળવાઈ રહે છે અને એ સરળતાથી ગતિ કરી શકે છે. જુઓ, એ પાણીમાં સરળતાથી ગતિ કરવા માટે આ મીનપક્ષો એને મદદરૂપ થાય છે અને એ દરિયામાં પાણીમાં આગળની તરફ ગતિ કરી શકે છે. તો આપણે જોઈ ગયા માછલીઓમાં હલનચલન. હવે આપણે જોઈશું સાપ. સાપમાં કેવી રીતે ગતિ કરે છે, સાપ હલનચલન કઈ રીતે કરે છે? તો તમે અહીં આકૃતિમાં સાપને જોઈ શકો છો. આ સાપની ગતિની આકૃતિ છે. તમે સાપને બગીચામાં, પ્રાણી સંગ્રહાલયમાં જોયો હશે. સાપ કઈ રીતે ગતિ કરે છે? સાપને તમે સીધી રેખામાં ગતિ કરતો જોયો છે કોઈ દિવસે? સાપ સીધી રેખામાં ગતિ કરી શકતો નથી. જુઓ, સાપને સરકીને આગળ વધતા તમે જોયો જ હશે. જોયો છે ને બાળકો તમે સાપને આગળ વધતા, સરકીને જમીન સાથે પોતાનો સંપૂર્ણ શરીરનો ઉપયોગ કરીને એ જમીન પર સરકીને આગળ વધે છે. જો સાપનો કરોડસ્તંભ લાંબો હોય છે, તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, એનો કરોડસ્તંભ લાંબો હોય છે. શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે, તે પરસ્પર જોડાયેલા હોય છે. જો જે સ્નાયુઓ આવેલા હોય છે એ પરસ્પર જોડાયેલા હોય છે. કરોડસ્તંભ પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે. સાપનું શરીર અનેક વલય લૂપમાં વળેલું હોય છે. આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધક્કો મારે છે. જે વલય આવેલા હોય છે એ સાપને ગતિ કરવામાં મદદરૂપ થાય છે. જે વલયો હોય છે એ સાપને ધક્કો મારે છે એટલે સાપ આગળની તરફ ગતિ કરે છે. તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે. સાપ પરંતુ સીધી રેખામાં આગળ વધતો નથી. સાપની ગતિ ખૂબ જ ઝડપી હોય છે. જુઓ, તમે સાપને ગતિ કરતા જોયો જ હશે, તો એ સીધી રેખામાં ગતિ કરતો નથી અને એની ઝડપી ખૂબ જ ઝડપી હોય છે. જુઓ, તમે સાપના કઈ રીતે ગતિ કરે છે, કઈ રીતે હલનચલન કરે છે તે શીખી ગયા છો. તો હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.